નંબર 8 દેરાસરમાંથી જેમ પૂજા ગઈ એમ પૂજરો પણ ગયા. જોયા કે શિવચક્ર પૂજન 108 પાર્શના પૂજન કેટલા પૂજનો ચાલતા હતા કે નતા ચાલતા આપણા દેરાસરોમાં 15 દિવસે મહિને એક પૂજા, એક શાંતિ સાત્ર, એક મહોત્સવ, પૂજનો ખતમ. અને નંબર 9 જો ગયું હોય, ઘણા બધા પ્રસંગો ગયા. 99 કેટલી સાંભળી? 24 છઠ કરીને 7 યાત્રા ગયા વર્ષે થઈ ખરી? નહીં. નંબર 3 ઉપદાન બહુ થયા ખરા? 2-5 જગ્યાએ છોડી દો બાકી પેલા જેવા. ભાઈ ચોમાસા થયા ખરા શત્રુંજયમાં? નહીં, મારા સાહેબ કોઈને મોકલતા નહીં. 9 પી ઉપર બહુ મોટો ખટકો પડ્યો છે. ગણાવી દેશો ફરીથી એકવાર? નંબર 1, નંબર 2, નંબર 3, નંબર 4, નંબર 5, પાઠશાળા નંબર 6, પ્રભાવના નંબર 7, પર્યુષણ ગયા પર્યુષણ, નંબર 8 પ્રસંગો ગયા, અને નંબર 9 પૂજનો ગયા. આ 9 કરતા પણ વધારે ખટકો જો પડ્યો હોય તો આપણી પોઝિટિવિટી ઉપર પડ્યો છે. આ 9 તો પાછા લાવી દઈશું, આપણી પોઝિટિવિટીને ક્યાંથી લાવશું? માણસ નેગેટિવ થઈ ગયો છે, માણસને વાતે વાતે ખોટા વિચારો આવે છે. હવે હું શું કરીશ? હવે મારો ધંધો નહીં ચાલે તો શું કરીશ? મારી નોકરી છૂટી ગઈ, હવે મને ક્યાંથી મળશે? અરે આપી આપીને તમે લોકો સાધાર્મિકને કેટલા રૂપિયા આપશો? કેટલા મહિના સુધી આપશો? ક્યાં સુધી તમે એને બેઠા કરશો? 6 મહિના, 8 મહિના, 12 મહિના. રત્નસુંદર સુરી મહારાજે 18 કરોડનું ફંડ કરાવ્યું. અલગ અલગ ગ્રુપો દ્વારા હજારો લાખો રૂપિયા સાધાર્મિકોને પહોંચાડ્યા. પણ કેટલાક મધ્યમ વર્ગી એવા હતા કે જે લોકોએ જિંદગીમાં ક્યારે હાથ લાંબો કર્યો ને, એ લોકો નેગેટિવિટીમાં ચડી ગયા. એક ફાયદો એટલો થયો છે, ગમે તેટલા નેગેટિવિટીમાં ચડ્યા હશે પણ તમે જરાક સર્વે કરો, નોન જૈન લોકોએ જેટલા આપઘાત કર્યા, ઇતને આપઘાત, ઇતને સુસાઇડ અમારા જૈનોને નહીં કર્યા. ભાઈ ક્યાં કરે?